નમસ્કાર દર્શક મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત કરું છું. બધા મિત્રોને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે. મિત્રો, ખાંસી અને ઉધરસ, જેમને ઉધરસની સમસ્યા રહેતી હોય અથવા ઉધરસ જ્યારે પણ થાય ત્યારે એને ઘરેથી મટાડી શકાય એવો એક સરસ મજાનો દેશી ઉપચાર, એક આયુર્વેદિક ઉપચાર આજે બતાવવા માટે જઈ રહ્યો છું. મિત્રો, ખાંસી થાય, ખાંસી સૂકી હોય કે ખાંસી કફવાળી, કફવાળી ખાંસી હોય તો કફ નીકળ્યા કરે, વારંવાર કફના ગળફા નીકળ્યા કરે, સવાર સાંજ વધારે આવું થાય. મિત્રો, કફવાળી ખાંસી હોય તો પણ મટે, અને સૂકી ખાંસી છે, સૂકી ખાંસી આવ્યા રાખે અને રાત્રે પણ આવ્યા રાખે, ખાંસી થાય એટલે, સૂકી ખાંસી થાય એટલે રાત્રે ઊંઘ પણ પૂરી ન આવે અને દિવસ દરમિયાન પણ જે સૂકી ખાંસી છે એ ચાલુ રહેતી હોય છે. આ ખાંસી, આ ઉધરસ છે, તમામ પ્રકારની ઉધરસ, ગમે તેવી ઉધરસ હોય એને ઘરેથી મટાડી શકાય એવો સરસ મજાનો દેશી અને સટીક પ્રયોગ છે કે જેનાથી ખૂબ સારું પરિણામ મળે, દવા વિના પણ ઘરેથી ઉધરસને ખૂબ આસાનીથી મટાડી શકાય છે. મિત્રો, ઘણા બધા પ્રયોગો છે, આયુર્વેદિક ઉપચારો છે કે જેનાથી ઉધરસ કોઈ પણ પ્રકારની દવા વિના મટી શકે છે. હવે આજનો જે પ્રયોગ છે એની અંદર ત્રિકટુ ચૂર્ણનો પ્રયોગ કરવાનો છે. આયુર્વેદનું એક ચૂર્ણ છે મિત્રો, જેને ત્રિકટુ ચૂર્ણ તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર ત્રણ ઔષધિઓનું મિશ્રણ છે. ત્રિકટુ એટલે ત્રણ, સૂંઠ, મરી અને પીપર, આ ત્રણ પ્રકારની ઔષધિઓ છે એ મિક્સ કરવામાં આવે, જેને ત્રિકટુ ચૂર્ણ કહેવામાં આવે છે. અને આ ત્રિકટુ ચૂર્ણ પેટની સમસ્યાઓ મટાડે છે, કફની સમસ્યાઓ મટાડે છે, પાચન સંબંધિત સમસ્યાઓ તો મટાડે છે પણ આવી ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શનમાં પણ જબરજસ્ત રિઝલ્ટ આપે. ત્રિકટુ ચૂર્ણ છે દેશી ઓસડિયાની દુકાને ખૂબ, એને ઘરે પણ આપણે બનાવી શકીએ પણ દેશી ઓસડિયાની દુકાને પણ તૈયાર તમને મળી જાય ત્રિકટુ ચૂર્ણ. મિત્રો, ત્રિકટુ ચૂર્ણનો પ્રયોગ ઉધરસ મટાડવા માટે જ્યારે કરવાનો હોય ત્યારે એને દેશી ગોળ અને દેશી ગાયના ઘી સાથે પ્રયોગ કરવાનો હોય છે. કઈ રીતે, જે લોકોને ઉધરસની સમસ્યા હોય અથવા ભવિષ્યમાં પણ ક્યારેક ઉધરસ થાય, ત્રિકટુ ચૂર્ણનો આયુર્વેદિક ઉપચાર જો તમે અપનાવો તો એની માટે ત્રિકટુ ચૂર્ણ અડધી ચમચી લેવાનું છે. અડધી ચમચી દેશી ગાયનું ઘી છે એ અડધી ચમચીથી એક ચમચી સુધીનું લેવાનું છે. અને એની ભેગો દેશી ગોળ લઈ, દેશી નાનો ગોળનો ટુકડો લઈ, એને ચાકુની મદદથી અથવા ગમે તે રીતે એનો ભૂકા જેવું કરી, ચૂરા જેવું કરી અને એની અંદર મિક્સ કરવાનું. ત્રણેય વસ્તુને બરાબર મિક્સ કરી દેવાની છે, બરાબર મિક્સ કરી હલાવી અને દિવસમાં બે વખત અથવા ત્રણ વખત લેવાનું છે, જમ્યા પછી લેવાનું છે. મિત્રો, આ એવી ઔષધિ છે કે જે કફની સમસ્યાઓ દૂર કરવા માટે અક્ષીર છે, એટલે કે ઉધરસને ખૂબ આસાનીથી મટાડી શકે છે, ખાંસીને ખૂબ આસાનીથી મટાડી શકે છે. એવું કહેવાય છે કે આ ત્રિકટુ ચૂર્ણના આ પ્રયોગથી તમામ પ્રકારની ઉધરસ હોય, તમામ પ્રકારની ખાંસી હોય એ દવા વિના મટે છે. પણ ખાંસીનો ઉપચાર કરવાની સાથે સાથે મિત્રો પરહેજ એ રાખવાની હોય છે કે મીઠાઈ સદંતર બંધ કરવી જોઈએ, વાસી ખોરાક બંધ કરવો જોઈએ, મેંદાવાળો ખોરાક બંધ કરવો જોઈએ અને ફ્રીજનો તમામ પ્રકારનો ખોરાક બંધ કરો અને સાથે આ આયુર્વેદિક ઉપચાર અપનાવો એટલે તમામ પ્રકારની ગમે તેવી ઉધરસ હોય ખૂબ આસાનીથી જડ મૂળથી મટી જાય છે. બીજું એ કહી દઉં કે ત્રિકટુ ચૂર્ણથી પાચન શક્તિ પણ ખૂબ જ મજબૂત બને છે. અપચયની સમસ્યા રહેતી હોય અથવા ભૂખ ન લાગતી હોય અથવા અરુચિ રહેતી હોય તો આવા લોકો માટે પણ ત્રિકટુ ચૂર્ણ છે એ ખૂબ જ ફાયદાકારક છે. એટલે મિત્રો, ત્રિકટુ ચૂર્ણનો ઉધરસ મટાડવા માટેના આ પ્રયોગથી ઉધરસ અને ખાંસી ખૂબ આસાનીથી વગર દવાએ મટી શકે છે. તો આ તો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.